અત્યારે શ્રાવણ માસ ચાલી રહ્યો છે. શ્રાવણ માસમાં ઘણા લોકો ઉપવાસ કરતા હોય છે, જેના કારણે બજારમાં ફરાળી વાનગીઓ મળતી હોય છે. પરંતુ ઘણી વખત આ ફરાળી વાનગીઓમાં ફરાળી ન હોય તેવી વસ્તુનો ઉપયોગ કરવામાં આવે છે. આવું કરીને લોકોને છેતરીને તેમના આરોગ્ય સાથે પણ ચેડા કરવામાં આવે છે. રાજકોટ આરોગ્ય વિભાગ દ્વારા શહેરમાં 17 જગ્યાઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં તપાસ દરમિયાન 3 વેપારીઓ પાસેથી બગડેલી પેટીસ, વાસી બટેટા, કલર, મકાઈનો લોટ વગેરે જેવી ચીજ વસ્તુઓ મળી આવી હતી. આરોગ્ય વિભાગે બગડેલી વસ્તુઓનો નાશ કર્યો હતો અને 3 વેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. આ વેપારીઓ ફરાળી પેટીસમાં મકાઈનો લોટનો ઉપયોગ કરતા હતા. હજુ રાજકોટ શહેરમાં અનેક લોકો ફરાળી ચીજ વસ્તુઓમાં ભેળસેળ કરીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે. ત્યાં આરોગ્ય વિભાગની ટીમ ક્યારે પહોંચે તે જોવાનું રહ્યું.